માળિયાહાટીના તાલુકામાં ભારે મેઘ ખાંગા થતા અકાળા કાલીભડા તરફના રોડ પર રસ્તા ધોવાઈ ગયા હતા અને જેને લઈને વાહન વ્યવહાર ખોરવાયો હતો. માળિયાહાટીનામાં 3 દિવસથી મુસળધાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં સાંભેલા ધારે 16 ઇંચ વરસાદ પડી જવાના કારણે રોડ રસ્તા ધોઈ નાખતા અનેક ગામોના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે માળિયાથી અકાળા કાલીભડા રોડમાં વરસાદને કારણે ગાબડા પડતા ભારે નુકસાન થતા લોકોના જનજીવન પ્રભાવિત થયું છે. અકાળાથી કાલીભડા જતા રોડ ઉપર ચોમાસાની સિઝન પૂર્વે પુલ બનાવવામાં આવેલ તે તૂટી જતા 7 ગામો તરફ જતો રસ્તો બંધ થતા તાલુકા મથકે અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ તેમજ આમ જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ચોમાસા પૂર્વે બનાવેલ પુલનું કામ નબળું થયાનો આક્ષેપ કરી ઉચ્ચ કક્ષાએ ટેલિફોન દ્વારા રજૂઆત કરી હોવાનું પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય બહાદુરભાઈ કાગડાએ જણાવેલ. હાલ વરસાદે વિરામ લેતા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ફરી સર્વેની કામગીરી શરૂ કરી લોકોના જાન માલની નુકસાનીનું સર્વે કરવામાં આવેલો હતો તેવી માંગણીઓ કરી રહ્યા છે. ગઈકાલે રાતના અતિ ધોધમાર વરસાદ થવાથી અતિવૃષ્ટિના કારણે અકાળાથી કાલીમડા જતા રસ્તામાં પુલનું કામ જે નબળી હાલતમાં હતું તે પુલ તૂટી ગયેલ છે. તો આ વિસ્તારમાંથી અકાળાથી કાલીમડા રસ્તા ઉપર કાલીમડા દુધાળા વાંદરોડ ધરમપુર બાબરા 5-7 ગામનો રસ્તો હોય ઉચ્ચ કક્ષાએ સવારે રજૂઆત કરતા કાર્યપાલક સાહેબશ્રી તેમજ ડેપ્યુટીશ્રીને પણ ફોન દ્વારા રજૂઆત કરેલ અને આ કામ તાત્કાલિક ધોરણે ઇમરજન્સી હાલતમાં હાલ રસ્તો બંધ હોય ગામના આવતા વિસ્તારના 5-7 ગામના પ્રજાજનો અતિ હેરાન થતા હોય તો અધિકારીશ્રીઓને જે ફોન ઉપર તાત્કાલિક સૂચના આપી અને આ કામ હાલ તાત્કાલિક રીતે રિપેરિંગ થાય એવી અમારી માંગણી છે. હું આ વિસ્તારનો માજી તાલુકા પંચાયતના સભ્ય શ્રી બહાદુરસિંહભાઈ કાગડા જે આ વિગત વર્ણવી છે તે ઈ ડેપ્યુટી સાહેબે પણ ફોન ઉપર સૂચના આપી એમના સ્ટાફને મોકલી અને તાત્કાલિક કામ શરૂ કરવાની અમને આશ્વાસન આપેલ છે. પંકજ કારિયાનો રિપોર્ટ માળિયાહાટીના.